હરિઓમ બાળકો, ધોરણ છે આપણું જુનિયર કેજી. હવે હું હરિઓમ બોલું છું તો તમે પણ મને હરિઓમ બોલો છો કે નહીં? શાળા ચાલુ હોય ત્યારે આપણી શાળામાં શું કરીએ? સૌપ્રથમ ભગવાનનું નામ લઈએ, પ્રાર્થના કરીએ ને. તો એ રીતે પણ આપણે ભણતા પહેલાં માતા સરસ્વતી દેવીનું નામ લેવાનું. અને આ હરિ હું બોલું છું એ તમારે પણ બોલવાનો, અને પછી આપણે ભણવાનું કામ ચાલુ કરવાનું. તો ચાલો હરિઓમ બાળકો, તમે પણ સાથે બોલવાનું રાખજો. હા ચાલો, આજે આપણે હવે ધોરણ જુનિયર કેજીમાં વ્યવસાયકાર એટલે કે આપણા સમાજ સેવકો આપણે જોવાના છે. આગળના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું છે કે ખેડૂત, કુંભાર, સુથાર, લુહાર, સોની, માળી આ દરેક આપણને કઈ રીતે મદદરૂપ થાય છે, એ આપણી સેવા કઈ રીતે કરે છે, તો એના વિશે આપણે આજે ટીવીમાં જોવાનું છે કે આપણા વ્યવસાયકાર એટલે કે આપણા સમાજ સેવકો. તો ચાલો જોઈશું. Yeah.
શીખ્યું કે હવે આપણે મળીએ શિવાભાઈ સુથારને. ચાલો બેસો બેસો, તમને
હું છે ને પગના ઝાંઝરા બનાવું છું. હું છું સોની, સોના અને ચાંદીના ઘરેણા બનાવું છું. હાર હોય, બુટ્ટી હોય, બંગડીઓ હોય, એ બધું હોય ને, બસ હું એ જ બનાવવાનું કામ કરું છું. મંચાય છે બધું?
બરાબર દેખાય છે શું દેખાય છે તમને બરાબર એકદમ સાચું વાદળ છે અને વાદળમાં ધીમે ધીમે વરસાદ પડે છે હવે આ ચિત્ર આ ચિત્રમાં તમને શું દેખાય છે અને હવે આ ચિત્ર જુઓ આ શાનું ચિત્ર છે પાક પણ થાય છે
આ બાળકો જુઓ, આ બાળકો એ કેવા કપડા પહેર્યા છે? સાચી વાત, ઊનના ગરમ કપડા પહેરવાથી શરીરને બહુ ઠંડી નથી લાગે. આ ઋતુમાં લોકો વહેલા ઉઠી કસરત કરવા કે ફરવા જતા હોય છે, બરાબર ને? ને તાકાત મેળવવા બદામ પાક, મેથી પાક એવું બધું પણ ખાય છે. તમને ખબર છે બાળકો, આ ઋતુમાં સૂરજ દાદા ખૂબ જ મોડા આવે છે અને વહેલા વહેલા આસરી જાય છે. સુરત દાદા મોડા ઉગે અને વહેલા આવી જાય એટલે કે દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. રાત લાંબી હોય તો ઊંઘવાની કેવી મજા પડે ને? તો આ છે શિયાળો, શિયાળાની ઋતુ, બરાબર? બાળ દોસ્તો, હવે આપણે ત્રીજી ઋતુ વિશે સમજીએ. બરાબર, યાદ કરો, યાદ કરો, યાદ કરો. ઉનાળો. ગરમી લાગે ને, પેલું ત્રીજું ચિત્ર યાદ છે? હા, બાળક નીચે વાંચતો હતો, ઉપર પંખો હતો, બરાબર? ઉનાળામાં આપણને ગરમી લાગે. જો આ માજી પણ આમાં જો હાથ વડે પંખો ખાય છે, કારણ કે ગરમી કઈ ઋતુમાં પડે છે? આવડ્યું, સાચી વાત. ઉનાળામાં સુરત ખૂબ ગરમી આવે, રસ્તાઓ ભપી જાય, ગરમીથી રક્ષણ મેળવવા પ્રાણીઓ પણ ઝાડના છાયડા નીચે દેખાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા શું કરે છે ખબર છે? આ શું કરી રહ્યા છે? હા, લોકો શરબત પીએ છે અને આ લોકો શું ખાય છે? મોમાં પાણી આવી ગયું છે, આઈસ્ક્રીમ ખાઈને પાણી આવી ગયું છે. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈ લોકો ગરમી સામે રાહત મેળવે છે. આ ઋતુમાં એક ફળ ખાવાનું બહુ મજા આવે. જો આ છે કરીએ તો વાંધો નહીં, બરાબર? એટલે રંગવા કરવા જવું હોય
તો સાંજે બગીચામાં જવાનું, બરાબર ને? કેમ કે એવા સમયે ઠંડક લાગતી હોય, પાછો બાગમાં કુવારો પણ હોય, એની પણ ઠંડક હોય, બરાબર? તો આ થઈ આપણી ત્રણેય ઋતુ. જો આ આપણી કરી ઋતુ સંકલ્પ અને વચ્ચે નથી ત્રણેય ઋતુ. આ દોસ્તો કહો જોઈએ, એક વર્ષની ઋતુઓ કેટલી? મૌખિક પણ જરૂરી છે. તો ચાલો, હરિ ઓમ.